નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઓવરહેડ લાઈન માટે ક્રોસ આર્મ ની વસ્તુ જોઈ. ક્રોસ આર્મ ફોર ઓવરહેડ લાઈન. ઓવરહેડ લાઈન માટે ક્રોસ આર્મ ના વાહકો એકબીજાને સલામત અંતરે રાખવાનું કામ કરે છે. વાહકોને એકબીજાને થી સલામત અંતરે અને પોલ અથવા ટાવર થી સલામત અંતરે રાખવાનું કામ કરે છે. બરાબર છે? આ બધી વસ્તુ જોઈ, એની સાઈઝ જોઈ, એના એંગલ જોયા, આ બધી વસ્તુ આપણે જોઈ. હવે આજે આપણે જોવાનું છે પોલ બ્રેકેટ્સ એન્ડ ક્લેમ્પ. બરાબર છે? પોલ ફિટિંગમાં બ્રેકેટ, ક્લેમ્પ અને લોખંડની ચેનલનું બ્રેકેટ વપરાય છે. બરાબર છે? જ્યારે આપણે પોલનું ફિટિંગ કરતા હોય ને ત્યારે પોલમાં કયા પ્રકારનું, તો કે એક બ્રેકેટ પ્રકારનું, ક્લેમ્પ પ્રકારનું, યુ આકારનું, આ બધા બ્રેકેટ યુઝ થાય છે. બરાબર છે? એક્સેલ ઇન્સ્યુલેટર ફિટ કરવા માટે યુ આકારની લોખંડની જાડી પટ્ટી હોય ને એ ક્લેમ્પ તરીકે વપરાય છે. બરાબર છે? કોઈને એક્સેલ ઇન્સ્યુલેટર ફિટ કરવું હોય તો એના માટે યુ આકારની લોખંડની જાડી પટ્ટી હોય ને એ ક્લેમ્પ તરીકે વપરાય છે. બરાબર છે? હવે ઓવરહેડ લાઈન માટે ગાઈઝ એન્ડ સ્ટે વાયર ફોર ઓવરહેડ લાઈન, કે ઓવરહેડ લાઈન ઊભી હોય એના માટે ગાય એન્ડ સ્ટે વાયર. ઓવરહેડ લાઇનમાં જ્યારે દિશા બદલાતી હોય કે લાઇનનો છેડો આવી ગયો હોય ત્યારે પોલ ઉપર વધારાની ટેન્સાઇલ સ્ટ્રેન્થ લાગે કે મિકેનિકલ સ્ટ્રેન્થ લાગે. બરાબર છે? આ છેડો આવી ગયો હોય ત્યારે ટાવર પર લાઇનની દિશામાં ખેંચાણ આવે છે. બરાબર છે? આ વસ્તુ આપણે પ્રેક્ટિકલી સમજીએ તો ટાવર, સપોઝ આ તમારા ટાવર છે, ટાવર વન, ટાવર ટુ, ટાવર થ્રી, ટાવર ફોર. અહીંયા ટાવર અહીંયા ટેન્સાઇલ સ્ટ્રેન્થ લાગશે. બરાબર? આમ ટેન્સાઇલ સ્ટ્રેન્થ લાગશે. બરાબર છે? પરંતુ એ ટેન્સાઇલ સ્ટ્રેન્થ કે મિકેનિકલ પ્રેશર હેન્ડલ કરવા માટે જે વસ્તુ અહીંયા જરૂરી છે એને શું કહેવામાં આવે છે? તો કે ગાઈડ એન્ડ સ્ટે વાયર. તાણની દિશામાં બેન્ડ વળી જવાની શક્યતા રહી. બરાબર છે? તેથી પોલ ઉપર તાણની વિરુદ્ધ દિશામાં ગાય અથવા સ્ટે વાયર લગાડવામાં આવે છે. બરાબર છે? ગાય અથવા સ્ટે વાયર કોની મિકેનિકલ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ની વિરુદ્ધમાં ગાય અથવા સ્ટે વાયર લગાડવામાં આવે છે. બરાબર છે? હવે સ્ટે વાયર ને પોલ ઉપર ક્લેમ્પ ની ઉપરની બાજુએ ફિટ કરવામાં આવે છે. લોકેશન ઓફ સ્ટે વાયર, તો કે ક્યાં ફિટ કરવામાં આવે છે? પોલ ઉપર ક્લેમ્પ ની ઉપરની બાજુએ ફિટ કરવામાં આવે છે અને બંને બાજુ બો સાથે બાંધવામાં આવે છે. બો જમીન સાથે બાંધવામાં આવે છે. બરાબર છે? જમીનમાં ખાડો કરી એમાં ખીલા નાખી અને બાંધવામાં આવે છે. બરાબર છે? સ્ટે વાયર બતાવે છે. પરિસ્થિતિને અનુસાર, અકોર્ડિંગ ટુ કન્ડિશન, યુ કેન ડિઝાઇન ઓન યોર ઓન સ્ટે વાયર. બરાબર છે? સ્ટે વાયર માટે ડિઝાઇન કરવા માટે શું જરૂરી છે? તો કે એમએસ વાયર હોય, 70 kg એફ પર એમએમ એમએમ ક્ષમતા વાળો. કેપેસિટી કેટલી? 70 kg એફ પર એમએમ. બરાબર છે? 60 mm અથવા 20 mm વ્યાસ વાળો, એટલે કે એનો ડાયામીટર કેટલો હશે? 60 mm અથવા 20 mm એનો ડાયામીટર હશે. અને સ્ટે રોડ ના છેડે સીઆઈ પ્લેટ, એટલે કાસ્ટ આયર્ન પ્લેટ લગાડવામાં આવે છે. બરાબર છે? સ્ટે રોડ હોય કે ગાય વાયર હોય એના છેડે કઈ પ્લેટ લગાડવામાં આવે છે? તો કાસ્ટ આયર્ન પ્લેટ લગાડવામાં આવે છે. સ્ટે ને ઘણી વખત પોલ પર ક્લેમ્પ લગાડીને સ્ટ્રેન્ડ વાયર ની વચ્ચે સ્ટે લગાડીને જમીનથી 3 મીટર ઊંચાઈએ રાખી અને સ્ટે વાયર ને ઇન્સ્યુલેટ કરી શકાય છે. આ તમે જોયું હશે કે સ્ટે ને ઘણી વખત પોલ ઉપર ક્લેમ્પ લગાડે છે કે કન્ટિન્યુઅસ નથી રાખતા. પોલ થી નીચેની સાઈડ ઇન્સ્યુલેટ કરવામાં આવે છે, વચ્ચે ક્લેમ્પ લગાડવામાં આવે છે. સ્ટે ને લાઈન ના થાંભલા પર લગાવી અને છેલ્લા પોલ ને તાણની દિશામાં જતા અટકાવવામાં આવે છે. છેલ્લો પોલ હોય ટ્રાન્સમિશન લાઈન નો, એના ઉપર સૌથી વધારે મિકેનિકલ ટેન્શન આવશે. બરાબર છે? તો એને તાણ કહીએ, તાણ ગુજરાતીમાં કહીએ તો તાણ રોકવા માટે સ્ટે વાયર જરૂરી હોય છે. બરાબર છે? તો આ હતું ઓવરહેડ લાઈન માટે ગાઈડ એન્ડ સ્ટે વાયર. હવે ઓવરહેડ લાઈન ના વાહકો હોય તો એના માટે એડિશનલ સામગ્રી કઈ કઈ જોઈએ? તો પહેલું જોઈએ બાઇન્ડિંગ સ્ટેપ. બાઇન્ડિંગ સ્ટેપ એડિશનલ આપણે આ વસ્તુ જોઈ. એના સિવાયની કેટલી વસ્તુ જોઈશે?
તો કે પેલું જોશે બાઇન્ડિંગ ટેપ, બીજું જોશે એલ્યુમિનિયમનો બાઇન્ડિંગ વાયર, બરાબર છે. ત્રીજું જોશે પેરેલલ ગ્રુપ ક્લેમ્પ, ચોથું જોશે જોઇન્ટિંગ સ્લીવ, કે બે વાયર એકબીજા સાથે કનેક્ટેડ હોય, કનેક્શન કરવાના હોય તો આટી ચડાવી અને જે સ્લીવ લગાડવામાં આવે એને શું કહેવાય, જોઇન્ટિંગ સ્લીવ, બરાબર છે. પછી આવે છે ટ્વિસ્ટેડ સ્લીવ, બે વાયરની એકબીજા ઉપર આટી ચડાવી અને ટ્વિસ્ટિંગ કરવામાં આવે અને એની ઉપર જે લગાડવામાં આવે એને શું કહેશું, ટ્વિસ્ટેડ સ્લીવ. પછી આવે છે ટેન્શન ક્લેમ્પ, કે ક્લેમ્પ જે ટેન્શન સહન કરી શકે, મિકેનિકલ તાણ સહન કરી શકે એને શું કહેવામાં આવે છે, ટેન્શન ક્લેમ્પ. પછી આવે છે સસ્પેન્શન ક્લેમ્પ. આ બધા વસ્તુ ક્યારે જોઈશે, તો કે એસેસરીઝ ફોર ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન કન્ડક્ટર્સ, કે આ ટ્રાન્સમિશન લાઇન કન્ડક્ટર માટે ખાલી કન્ડક્ટર્સ પૂરતા નથી, આટલી બધી વસ્તુ એડિશનલ જરૂરી છે, બરાબર છે. આ બધી વસ્તુ એડિશનલ જરૂરી હોય છે. હવે ઓવરહેડ લાઇન માટે આપણે પ્રીવિયસલી કન્ડક્ટર્સ જોઈ ગયા, કન્ડક્ટર્સ પછી કન્ડક્ટરનું કન્ફિગરેશન, એનું સ્પેસિંગ, એનું ક્લિયરન્સ એકબીજાથી ફોર ઓવરહેડ લાઇન, બરાબર છે. ઓવરહેડ લાઇનમાં વાહકોની ગોઠવણી, વાહકો વચ્ચેનું અંતર અને કન્ડક્ટર કન્ફિગરેશન, બરાબર છે. કન્ડક્ટર કન્ફિગરેશન એન્ડ સ્પેસિંગ એન્ડ ક્લિયરન્સ બિટવીન ધેમ ફોર ઓવરહેડ લાઇન. હવે ઓવરહેડ લાઇન માટે આપણે વાત કરવા જઈએ ને, તો ઓવરહેડ લાઇન માટે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં પોલ ઉપર ક્રોસ આર્મ ફિટ કરી, એટલે કે સિમ્પલ પોલ થશે પહેલાં તો તમારે, બરાબર છે. આ પોલ્સ જોઈએ, પોલ ઉપર આ પોલ થશે, અહીંયા જે ફિટ કરવામાં આવે છે ને એને કહેવાશે ક્રોસ આર્મ, બરાબર છે. આ ક્રોસ આર્મ હોય છે, ક્રોસ આર્મ બે રીતે ફિટ કરવામાં આવે છે. ક્રોસ આર્મ ઉપર આ વસ્તુ કરી, પછી ક્રોસ આર્મ પરથી અહીંયા ઇન્સ્યુલેટર લગાડવામાં આવે છે, બરાબર છે. આ ત્રણ ઇન્સ્યુલેટર હોય તો આને હોરિઝોન્ટલ અથવા આડી ગોઠવણી કહેવામાં આવે છે, બરાબર છે. આ તમે સપોઝ પોલ લ્યો તો આ ઇન્સ્યુલેટર અને આ વસ્તુ, બરાબર છે. તો વાહકોને બાંધવામાં આવે છે, લાઇનના વાહકોને પોલ પર ત્રણ રીતે ગોઠવવામાં આવે છે. એટલે ગોઠવવામાં મીન્સ ગોઠવણી મીન્સ કન્ફિગરેશન, લાઇનના પોલ પર કેટલા વાહકો ટેકવામાં આવે છે અને ઓવર લાઇન કઈ કઈ જગ્યાએથી પસાર થાય છે તેના ઉપર આધાર રાખે છે, બરાબર છે. પોલ ત્રણ રીતે ગોઠવવામાં આવે છે, આ કોના ઉપર આધાર રાખે, તો કે કેટલા વાહકો પસાર કરવા અને ઓવરહેડ લાઇન કઈ કઈ જગ્યાએથી પસાર થાય એના ઉપર આધાર રાખે છે. જ્યારે ઓવરહેડ લાઇન કોઈ સાંકડી ગલીમાંથી પસાર થતી હોય કે પહોળી ગલીમાંથી પસાર થતી હોય તે બાબત ઉપર હંમેશા ગોઠવણી યાદ ગોઠવણી નિર્ભર રહે છે, બરાબર છે. આડી કન્ફિગરેશન કે હોરિઝોન્ટલ કન્ફિગરેશન, ના જ્યારે આ વસ્તુ ક્યારે હોરિઝોન્ટલ કન્ફિગરેશન, આડી ગોઠવણી, કે જ્યારે રસ્તો પોળો હશે અને આડી ગોઠવણીમાં રસ્તામાં કઈ પ્રોબ્લેમ થતો ન હોય ત્યારે આડી ગોઠવણી રાખવામાં આવે, બરાબર છે. આડી સપાટી ઉપર ગોઠવવામાં આવે છે, બરાબર છે. હવે ઊભી ગોઠવણી કઈ રીતે કરવામાં આવે છે, કે જ્યારે ઓવરહેડ લાઇન સાંકડી ગલીમાંથી પસાર થાય ત્યારે એને ઊભી ગોઠવણી કરવામાં આવે છે, બરાબર છે. કોઈ સાંકડી ગલીમાંથી પસાર થતી હોય અને એની પાસે સ્પેસ ન હોય ત્યારે વર્ટિકલ કન્ફિગરેશનમાં આ ગોઠવણી કરવામાં આવે છે. કોની, તો કે કન્ડક્ટર્સની ગોઠવણી કરવામાં આવે છે. પછી ત્રિકોણાકાર ગોઠવણી, ટ્રાયંગ્યુલર ગોઠવણી, બરાબર છે. ટ્રાયંગ્યુલર ડિસ્પોઝિશન ઓફ લાઇન કન્ડક્ટર્સ, આડી ગોઠવણીમાં બધા જ લાઇનના વાહકોને એક ક્રોસ આર્મ પર ગોઠવવામાં આવે છે. જ્યાં સાંકડી ગલી હોય કે સાંકડી સડક હોય ત્યાં વાહકોને પોલની લંબાઈ પ્રમાણે ઊભી ગોઠવણી કરવામાં આવે છે, કે વર્ટિકલ કન્ફિગરેશનમાં ગોઠવવામાં આવે છે. વાહકોને એકબીજાની ઉપર નીચે ગોઠવવામાં આવે છે. અને એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે, જે ન્યુટ્રલ હોય છે એને એકદમ તળિયે ગોઠવવામાં આવે છે, બરાબર છે. અને આ ગોઠવણી મુજબ સેકલ ઇન્સ્યુલેટર વાપરવામાં આવે છે અને ખુલ્લી જગ્યામાં ત્રિકોણાકાર ગોઠવણી અપનાવવામાં આવે છે. તેમાં બે ક્રોસ આર્મની જરૂર પડે છે, બરાબર છે. હવે આ બે ક્રોસ આર્મની અહીંયા જરૂર પડે છે ત્રિકોણાકાર ગોઠવણી માટે. હવે ઓવરહેડ લાઇનનો સ્પાન,
સ્પાન એટલે શું વસ્તુ, બરાબર છે? એ વસ્તુ આપણે જોઈ, બરાબર છે? ઓવરહેડ લાઈન નો સ્પાન એટલે શું વસ્તુ, બરાબર છે? તો સ્પાન એટલે કે બે પોલ વચ્ચેના અંતરને સ્પાન કહેવામાં આવે છે. તો કે ઓવરહેડ લાઈન હશે એમાં બે પોલ વચ્ચેનું જે અંતર છે એને શું કહેવામાં આવે છે, સ્પાન કહેવામાં આવે છે, બરાબર છે? ઓવરહેડ લાઈનમાં બે પોલ વચ્ચેના અંતરને સ્પાન કહેવામાં આવે છે. આ સ્પાન ની લંબાઈ કોના ઉપર આધાર રાખે છે? તો કે પેલું લાઈન નો પ્રકાર, બરાબર છે? બીજું તેની કુલ લંબાઈ અને તેના પર થતું પાવર ફ્લો વગેરે બાબત ઉપર આધાર રાખે છે. એટલે કે ટ્રાન્સમિશન લાઈનમાં ઓવરહેડ લાઈન નો પ્રકાર કયો છે, એક્સ્ટ્રા હાઈ ટેન્શન, હાઈ ટેન્શન, આ બધી વસ્તુ ઉપર આધાર રાખે, અને તેના ઉપર થતી પાવર ફ્લો કેપેસિટી, બરાબર છે? લાઈનના વોલ્ટેજ પણ સ્પાન ની લંબાઈ ઉપર આધાર રાખે છે, બરાબર છે? આ ઓવરહેડ લાઈન ના કેટલા વોલ્ટેજ છે, સ્પાન કેટલો છે, લંબાઈ કેટલી છે એના ઉપર આધાર રાખે છે, બરાબર છે? લાઈન ની વોલ્ટેજ ક્ષમતા પ્રમાણે જુદા જુદા નો ગાળો બતાવવામાં આવે છે. ટ્રાન્સમિશન લાઈન માટે વપરાતા સ્ટીલ ટાવર ની લાઈનમાં, ટ્રાન્સમિશન લાઈન માટે વપરાતા સ્ટીલ ટાવર વાળી ટ્રાન્સમિશન લાઈનમાં શું હશે? તો કે 250 થી 500 મીટર સુધીનો ગોળો લાઈનમાં સ્પાન રાખવામાં આવે છે. આ સ્પાન કઈ રીતે હશે? 250 થી 500 મીટર, બરાબર છે? આ ક્લિયર. હવે સ્પાન ઉપર લાઈન પ્રસ્થાપિત કરવાના ખર્ચ નો આધાર રાખે છે, બરાબર છે? કેપિટલ કોસ્ટ કેટલું છે લાઈન ઇન્સ્ટોલ કરવાનું, તો એ હિસાબ ઉપરથી લાઈન કેટલો, લાઈન ઉપર સ્પાન લાઈન ના સ્થાપન કરવાના ખર્ચ ઉપર આધાર રાખે છે. માટે સ્પાન ની લંબાઈ એ કયા હેતુ માટે વપરાય છે, મીન્સ કે ઓબ્જેક્ટિવ કયો છે, એના ઉપર આધાર રાખે છે. તેના પાવર વહન કરવાની શક્તિ એટલે કે પાવર ફ્લો કેપેબિલિટી વગેરે બાબતો પણ આધાર રાખે છે. સ્પાન ની લંબાઈ નક્કી કરવા માટે કોઈ બેઝિક ચોક્કસ સૂત્ર નથી, સૈદ્ધાંતિક કે થિયરિટિકલ, પણ અનુભવના આધારે અને બીજા પરિબળોનો વિચાર કર્યા બાદ સ્પાન ની લંબાઈ નક્કી કરવામાં આવે છે. આની કોઈ થિયરિટિકલ એક્સપ્લેનેશન નથી કે બે થાંભલા વચ્ચે કેટલું અંતર રાખવું. સપોઝ તમારા ટ્રાન્સમિશન લાઈન નું ટેન્ડર હોય અને એનું કેપિટલ કોસ્ટ વધી જતો હોય અને પોલ નો કોસ્ટ વધી જાય, તો 3 પોલ ની જગ્યાએ 2 પોલ રાખવામાં આવે અને સ્પાન વધારી દેવામાં આવે, બરાબર છે? અથવા જગ્યાએ 3 પોલ ઇન્સ્ટોલ કરવામાં આવે અને સ્પાન વધારી દેવામાં આવે અને એના હપ્તા પર આધાર રાખે છે, બરાબર છે? તો કે લાઈન સપોર્ટ ની વિગત જુદી જુદી જાતના લાઈન સપોર્ટ માટે આપવામાં આવી છે. તેમાં સ્ટીલ ટાવર 20 મીટર ઊંચાઈ વાળા હોય એના માટે 250 મીટર થી 500 મીટર સુધીના સ્પાન દર્શાવવામાં આવે છે. સ્ટીલ ટાવર ની ઊંચાઈ 20 મીટર હોય ને તો એને 250 થી 500 મીટર સુધીનો સ્પાન રાખવામાં આવે, બરાબર છે? ઓવરહેડ લાઈન માટે કયા કયા, હવે આ બધી વસ્તુ સ્પાન જોઈ, ઓવરહેડ લાઈન માટે કયા પ્રકારના ઇન્સ્યુલેટર વપરાય છે એ આપણે જોઈએ. તો ઓવરહેડ લાઈન માટે પેલું વપરાય છે પિન ટાઈપનું ઇન્સ્યુલેટર. બીજું છે પિન ટાઈપ એટલે કે એક પિન હોય છે જે ઇન્સ્યુલેટરના વાહકમાં ફિટ કરી દીધેલી હોય છે, કહેવાય છે પિન ટાઈપ ઇન્સ્યુલેટર. બીજું છે સસ્પેન્સ ટાઈપ ઇન્સ્યુલેટર, ત્રીજું છે સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર, અને ચોથું છે સેકલ ટાઈપ ઇન્સ્યુલેટર, બરાબર છે? તો ફર્સ્ટ પિન ઇન્સ્યુલેટર, સેકન્ડ સસ્પેન્સ ટાઈપ ઇન્સ્યુલેટર, સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર, ઇન્સ્યુલેટર, ફોર્થ સેકલ ટાઈપ ઇન્સ્યુલેટર. આ 4 ઇન્સ્યુલેટરના નામ ખાસ યાદ રાખવા જરૂરી છે, બરાબર છે? તો પેલું ફર્સ્ટ પિન ટાઈપ ઇન્સ્યુલેટર, સેકન્ડ સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર, થર્ડ સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેશન ઇન્સ્યુલેટર, અને ફોર્થ સેકલ ટાઈપ ઇન્સ્યુલેટર, બરાબર છે? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. પછી પિન ટાઈપ ઇન્સ્યુલેટર ક્યાં વપરાય ડિટેલમાં જોઈએ. તો કે પિન ટાઈપ ઇન્સ્યુલેટર 33 કિલોવોલ્ટ સુધીની ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ લાઈન માટે વપરાય છે. પિન ટાઈપના ઇન્સ્યુલેટર તો કે 33 કિલોવોલ્ટ જેની ક્ષમતા હોય તો સુધી, બરાબર છે? તેમજ ગામડામાં વીજળીકરણ અથવા અર્બન વીજળીકરણ માટે પણ પિન ટાઈપ ઇન્સ્યુલેટર વપરાય છે, બરાબર છે? આ પ્રકારના ઇન્સ્યુલેટર ક્રોસઆર્મની ઉપર બોટ નટબોલ વડે ફિટ કરવામાં આવે છે અને બોલ્ટના ઉપરના આટામાં ચિનાઈ માટીનું ઇન્સ્યુલેટર ફિટ થઈ જાય છે.
એટલે ચીનાઈ માટીના જ ઇન્સ્યુલેટર બનેલા હોય છે. ઇન્સ્યુલેટરના ઉપરના ભાગમાં આવેલા ખાંચામાં લાઇનનો વાહક બાઇન્ડિંગ વાયરની મદદથી ફિટ કરવામાં આવે છે. બરાબર છે. આ એક પિન ટાઈપનું એટલે ચીનાઈ માટીનું બનેલું ઇન્સ્યુલેટર હોય છે. બરાબર છે. અને આમાં વાહક કોનો બનેલો હોય છે? ખાંચામાં વાહકમાં બાઇન્ડિંગ વાયરની મદદથી ફિટ કરવામાં આવે છે. ફિટ થઈ જાય ઇન્સ્યુલેટર. પિન ટાઈપનું ઇન્સ્યુલેટર સ્પાર્ક ઓવર વોલ્ટેજ અને વર્ક પિન ટાઈપના ઇન્સ્યુલેટર જ્યારે યુઝ કરીએ ત્યારે બે પ્રકારના વોલ્ટેજ આપણે ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે. એક સ્પાર્ક ઓવર વોલ્ટેજ ને બીજા ક્યાં છે? તો કે સ્પાર્ક ઓવર વોલ્ટેજ અને વર્કિંગ વોલ્ટેજ. બરાબર છે. એનો ગુણોત્તર લગભગ 10 જેટલો હોય છે. બરાબર છે. સ્પાર્ક ઓવર વોલ્ટેજ ડિવાઇડેડ બાય વર્કિંગ વોલ્ટેજ ઇક્વલ ટુ 10. બરાબર છે. તો તેનો એનો સેફ્ટી ઇન્ડેક્સ છે. બરાબર છે. સેફ્ટી ઇન્ડેક્સ અથવા સલામતી આંક તમે કહી શકો. બરાબર છે. પિન ઇન્સ્યુલેટરની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી હોવાથી તેના લાઇનના વળાંક વળગતા નથી. બરાબર છે. પિન ઇન્સ્યુલેટર ક્યાં વપરાય છે? સ્ટ્રેટ લાઇન હોય તો. બરાબર છે. પિન ઇન્સ્યુલેટર માં મિકેનિકલ સ્ટ્રેન્થ હોય તો લાઇનમાં વળાંક લેતી વખતે ટ્રાન્સમિશન લાઇન કોઈ જગ્યાએ વળાંક લેતી હોય અથવા એન્ડ આવતું હોય ત્યાં પિન ટાઈપના ઇન્સ્યુલેટર વપરાતા નથી. સિંગલ પિન ઇન્સ્યુલેટર 25 kV લાઇન સુધી માટે વપરાય છે. એક જ પીસ સિંગલ પીસ પિન ટાઈપ ઇન્સ્યુલેટર કેટલી લાઇન સુધી વપરાય છે? તો કે 25 kV સુધીની લાઇન માટે વપરાય છે. બરાબર છે. આ પણ વધુ વોલ્ટેજ માટે મલ્ટી પીસ ઇન્સ્યુલેટર વપરાય છે. બરાબર છે. હવે આની આગળ આપણે જોશું કે પિન ટાઈપનું ઇન્સ્યુલેટર કેવું દેખાય છે. બરાબર છે. હવે આ પિન ટાઈપનું ઇન્સ્યુલેટર છે જે તમારી બુકમાં આપેલું હોય છે. બરાબર છે. આ પિન ટાઈપનો ઇન્સ્યુલેટરનો બહારનો ભાગ છે. બરાબર છે. તો અહીંયા આ સિમેન્ટના લેયર હોય છે. જુઓ આ સિમેન્ટનું આ લેયર છે. સિમેન્ટના લેયર હોય છે. પછી આ પિન હોય છે. પછી આ અંદરની કન્સ્ટ્રક્શન બતાવેલી છે. પછી આ વાયરના ગ્રુવ્સ હોય છે. વાયર માટે વાયર બાંધવા માટે ગ્રુવ્સ એટલે કે વળાંક આપેલા હોય છે. ફર્સ્ટ વાયર સેકન્ડ વાયર રેઇન શેડ એટલે કે વરસાદ આવે તો આ વાહકોમાં કઈ પ્રોબ્લેમ ન થાય એટલે આ પિન ટાઈપનો રેઇન શેડ્સ હોય છે. કે વરસાદ આવે પાણીના લીધે વાહકોમાં પાણી પૂગે નહીં ડાયરેક્ટ ઢાળ આપેલો હોય છે એ રેઇન શેડ્સ કહેવામાં આવે છે. આ પિન ટાઈપનું ઇન્સ્યુલેટર અહીંયા વપરાય છે. બરાબર છે. આ પિન ટાઈપના ઇન્સ્યુલેટરનું કન્ફિગરેશન છે. જો અંદરની સાઈડ આ કન્ડક્ટર્સ રાખેલા હોય છે અને આ વાયર ગ્રુવ્સ કે જ્યાંથી વાયર ખેંચવાના હોય છે. બરાબર છે. તો આ હતું પિન ટાઈપ ઇન્સ્યુલેટર. બરાબર છે. હવે એના પછી જે આવે છે સસ્પેન્શન ટાઈપનું ઇન્સ્યુલેટર કે અથવા ડિસ્ક ટાઈપનું ઇન્સ્યુલેટર. બરાબર છે. એના બે નામ છે સસ્પેન્શન ટાઈપનું ઇન્સ્યુલેટર અથવા ડિસ્ક ટાઈપનું ઇન્સ્યુલેટર. બરાબર છે. હવે સસ્પેન્શન ટાઈપનું ઇન્સ્યુલેટર અથવા ડિસ્ક ઇન્સ્યુલેટર તો કે કઈ વોલ્ટેજ લેવલ સુધી વપરાય? તો 33 kV થી વધુ વોલ્ટેજની ઓવરહેડ લાઇન માટે સસ્પેન્શન ટાઈપનું ઇન્સ્યુલેટર વપરાય છે. આ એક સસ્પેન્શન અથવા ડિસ્ક ટાઈપનું ઇન્સ્યુલેટર 11 kV વોલ્ટેજ માટે પણ ડિઝાઇન કરેલું હોય છે. બરાબર છે. 33 kV થી વધારે વોલ્ટેજની ઓવરહેડ કેપેસિટી હોય તો એમાં સસ્પેન્શન ટાઈપનું ઓવરહેડ ઇન્સ્યુલેટર વપરાય છે. બરાબર છે. ઓવરહેડ ઇન્સ્યુલેટર વપરાય છે. એક સસ્પેન્શન ઇન્સ્યુલેટર 11 kV વોલ્ટેજ કેપેસિટી માટે ડિઝાઇન કરેલું હોય છે. સસ્પેન્શન પ્રકારના ઇન્સ્યુલેટર એકબીજાથી સ્પિન્ડલ અને ક્લિવ્સ વડે સિરીઝમાં જોડવામાં આવે છે. સસ્પેન્શન ટાઈપના ઇન્સ્યુલેટર એકબીજા સાથે કોની વડે? તો કે સ્પિન્ડલ અને ક્લિવ્સ વડે સિરીઝમાં જોડવામાં આવે છે. એકબીજાને જોડવામાં શેનો ઉપયોગ થાય છે? પેલો સ્પિન્ડલનો અને બીજો ક્લિવ્સનો. ઘણી વખત બોલ સોકેટની ગોઠવણી પણ હોય છે. ઇન્સ્યુલેટરોના વોલ્ટેજ રેટિંગ પ્રમાણે સ્ટ્રિંગના રૂપમાં વાપરવામાં આવે છે. બરાબર છે. સ્ટ્રિંગના રૂપમાં ઇન્સ્યુલેટર વાપરવામાં આવે છે. જેમ કે 11 kV 33 kV 66 kV 132 kV માટેના સ્ટ્રિંગમાં અનુક્રમે કેટલી હોય છે? 11 kV માટે 2, 33 kV માટે 5, 66 kV માટે 9 ડિસ્ક ગોઠવેલી હોય છે.
220 કિલોવોટ માટે સ્ટ્રિંગમાં કેટલા ઇન્સ્યુલેટર હોય છે? 14 ઇન્સ્યુલેટર હોય છે. 220 કિલોવોટ માટે એક સ્ટ્રિંગમાં 14 ઇન્સ્યુલેટર હોય છે, બરાબર છે? તો યાદ રહે મિત્રો કે સસ્પેન્શન ટાઈપનું ઇન્સ્યુલેટર ફક્ત 33 કિલોવોલ્ટથી વધુની ઓવરહેડ લાઇન હોય તો એના માટે વપરાય છે, બરાબર છે? એક સસ્પેન્શન પ્રકારનું ઇન્સ્યુલેટર 11 કેવીથી વધારે વોલ્ટેજની કેપેસિટી માટે પણ ડિઝાઇન કરેલું હોય છે. 11 કેવી માટે 1, બરાબર છે? 33 કેવી માટે 2, 66 કેવી માટે 5, 132 કેવી માટે 9 ગોઠવેલી હોય છે, બરાબર છે? હવે આમાં સસ્પેન્શન ઇન્સ્યુલેટર બે પ્રકારના હોય છે, એક બોલ અને સોકેટ પ્રકારના અને બીજું હોય છે ટંગ અને સ્લીવ્સ પ્રકારના, બરાબર છે? તો ફર્સ્ટ ટાઈપ ઇઝ બોલ એન્ડ સોકેટ ટાઈપ, સેકન્ડ ઇઝ ટંગ એન્ડ ક્લીવ્સ ટાઈપ, બરાબર છે? સસ્પેન્શન ઇન્સ્યુલેટરમાં સૌથી ઉપરના ઇન્સ્યુલેટરને ટાવરના ક્રોસ આર્મ ઉપર જોડવામાં આવે છે. સસ્પેન્શન ટાઈપના ઇન્સ્યુલેટરમાં સૌથી ઉપરના ઇન્સ્યુલેટરને ટાવરના ક્રોસ આર્મ સાથે જોડવામાં આવે છે અને સૌથી નીચેના ઇન્સ્યુલેટરને લાઇન કન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. સસ્પેન્શન ટાઈપના ઇન્સ્યુલેટરની ગોઠવણી કઈ રીતે હશે? તો કે સૌથી ઉપરના ઇન્સ્યુલેટરને ટાવરના ક્રોસ આર્મ સાથે અને સૌથી નીચેના ઇન્સ્યુલેટરને લાઇન કન્ડક્ટર સાથે જોડવામાં આવે છે, બરાબર છે? સસ્પેન્શન ઇન્સ્યુલેટર લાઇન માટે વધુ નમનશીલતા એટલે કે ફ્લેક્સિબિલિટી આપે છે, લાઇન માટે વધુ પ્રકારની ફ્લેક્સિબિલિટી આપે છે, બરાબર છે? અને જરૂર પડે તો વધારે વોલ્ટેજ માટે વધારાના ડિસ્ક અને ડિસ્કમાં વધારે સ્ટ્રિંગ ઉમેરી શકાય છે. સપોઝ ઓવરહેડ લાઇન માટે કઈ ડિસ્ક ઉમેરવી છે, સ્ટ્રિંગ ઉમેરવી છે તો તમે ઉમેરી શકો છો અને આનાથી મિકેનિકલ સ્ટ્રેન્થ ટકી રહે છે, બરાબર છે? આ ડિસ્ક ટાઈપનું ઇન્સ્યુલેટર કેટલાનું IS પ્રમાણિત છે? IS 731-9071 પ્રમાણે ટેબલમાં દર્શાવેલું છે, બરાબર છે? તો આ ડિસ્ક ટાઈપનું ઇન્સ્યુલેટર હતું, બરાબર છે? હવે ડિસ્ક ટાઈપના ઇન્સ્યુલેટર માટે વર્કિંગ એક ટેબલ નમૂનો આપ્યો છે, તો એના વર્કિંગ વોલ્ટેજ કેટલા હોવા જોઈએ? વર્કિંગ વોલ્ટેજ તો કે 12 કિલોવોલ્ટ જેટલા હોવા જોઈએ એની ડિઝાઇન. એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 1 મિનિટ, 1 મિનિટ માટે કેટલી ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોવી જોઈએ? તો કે 1 મિનિટ માટે 75 કિલોવોલ્ટ જેટલો વોલ્ટેજ સહન કરી શકે, બરાબર છે? જો એ ડ્રાય હોય તો, બરાબર છે? એની ડ્રાય કન્ડિશન એટલે કે એકદમ સૂકો હોય, ભેજનું પ્રમાણ ન હોય, તો એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હોવી જોઈએ? સસ્પેન્શન ટાઈપના ઇન્સ્યુલેટરની 75 કિલો વોલ્ટ. હવે ડ્રાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જો એ ભીનો હોય, વરસાદમાં ભીંજાયેલો હોય, પાણીની ક્ષમતા હોય, તો એની ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હોવી જોઈએ? 45 કિલો વોલ્ટ, બરાબર છે? આ IS 731-9071 પ્રમાણેનું આ સ્ટ્રક્ચર છે. ઇમ્પલ્સ વોલ્ટેજ એટલે કે ઇમ્પલ્સ સહન કરવાની ક્ષમતા, બરાબર છે? ટુ કેપેબિલિટી ટુ એબ્સોર્બ ઓર ટુ સસ્ટેન ઇમ્પલ્સ ડ્રાય કન્ડિશનમાં કેટલો હોવો જોઈએ? તો કે 110 કિલોવોલ્ટ નો એ ઇમ્પલ્સ ઝટકો સહન કરી શકવો જોઈએ, બરાબર છે? હવે ઇલેક્ટ્રો મિકેનિકલ ક્ષમતા, એની ઇલેક્ટ્રો મિકેનિકલ કેપેબિલિટી કેટલી હોવી જોઈએ? ઇન્સ્યુલેશન પંક્ચર વોલ્ટેજ કે ક્યારે એમાં પંક્ચર થશે કે કાણું પડશે, તો એ કેટલા હોવા જોઈએ? તો 130 વોલ્ટ. ઇલેક્ટ્રો મિકેનિકલ કેપેબિલિટી કેટલી છે એની? તો કે 4545 કિલોગ્રામ સુધીનો વજન એનો ઇલેક્ટ્રોમિકેનિકલ સહન કરી શકે, બરાબર છે? ક્રીપેજ નું અંતર એકબીજાથી 292 mm ના અંતરે હોવા જોઈએ. આ મિકેનિકલ IS પ્રમાણે આ સ્ટ્રેન્થ છે, બરાબર છે? આ આ લાક્ષણિકતાઓ છે, બરાબર છે? આ પિન ટાઈપની એક પિન બતાવવામાં આવેલી છે. જુઓ આ નેટ ઉપરથી લીધેલો ફોટો છે અને આ પિન માં અલગ અલગ પ્રકારની પિન મૂકવામાં આવે છે. આ પિન ટાઈપનું ઇન્સ્યુલેટર હોય છે, બરાબર છે? બોલ્ટ અને ક્લિપેજ વડે રાખવામાં આવે છે. પછી જે આવે છે સેકલ ટાઈપનું ઇન્સ્યુલેટર. સેકલ ટાઈપનું ઇન્સ્યુલેટર કોનું બનેલું હોય છે? તો કે ચિનાઈ માટીના બનેલા હોય છે. તેનો ઉપયોગ લો વોલ્ટેજ એટલે કે 600 વોલ્ટ સુધીની લાઇનમાં કરવામાં આવે છે, બરાબર છે? સેકલ ટાઈપનો ઇન્સ્યુલેટર ક્યાં? તો કે છેલ્લા પોલ ઉપર અને જ્યાં ડિસ્ટ્રીબ્યુશન લાઇન વળાંક લેતી હોય તેમજ સર્વિસ લાઇનો માટે વપરાય છે. આપણે ઘરની બાજુમાં આપણને જે
ઇન્સ્યુલેટર જોવા મળતા હોય સર્વિસ લાઈનો ઉપર, તો એ કયા ટાઈપના હશે? સેકલ ટાઈપના ઇન્સ્યુલેટર હશે, બરાબર છે? સેકલ ટાઈપના ઇન્સ્યુલેટર હોય છે, બરાબર. સર્વિસ લાઈનનો વળાંક લેતી હોય તેમજ સર્વિસ લાઈન માટે પણ વપરાય છે. તે ખાસ કરીને એક છેડાના ઇન્સ્યુલેટર તરીકે વપરાય છે. મીન્સ કે એન્ડ કનેક્શન આપવા હોય ત્યારે કયું કનેક્શન, ત્યારે કયા ટાઈપનું ઇન્સ્યુલેટર વપરાય? તો કે સેકલ ટાઈપનું. હાઈ વોલ્ટેજ 33 કિલો વોલ્ટ કરતા ઉપરનું કનેક્શન હોય તો કે સસ્પેન્શન અથવા ડિસ્ક ટાઈપનું. પેલું ઇન્સ્યુલેટર કેવું જોયું હતું આપણે? તો કે સેકલ ટાઈપના ઇન્સ્યુલેટરમાં વચ્ચે કોન્સ્ટન્ટ બ્લોક હોય છે, મીન્સ કે કાણું હોય છે, બરાબર છે, જેમાંથી બોલ્ટ પસાર કરવામાં આવે છે, બરાબર છે. સેકલ ટાઈપનું ઇન્સ્યુલેટર આ રીતે છે. હવે પછી આવે છે સ્ટે ઇન્સ્યુલેટર. સ્ટે ઇન્સ્યુલેટર કોના ઉપર રાખવામાં આવે છે? પોલ અને સ્ટે ક્લેમ્પ વચ્ચે ઇન્સ્યુલેશન ઊભું કરવા માટે વાપરવામાં આવે છે. સ્ટે ટાઈપનું ઇન્સ્યુલેટર કોને? તો કે પોલ અને સ્ટે નો ક્લેમ્પ વચ્ચે ઇન્સ્યુલેશન ઊભું કરવા માટે વાપરવામાં આવે છે. લો વોલ્ટેજ લાઇન માટે સ્ટે વાયરને જમીનથી 3 મીટર ઊંચાઈ સ્ટે ઇન્સ્યુલેટર વડે ઇન્સ્યુલેટ કરવામાં આવે છે. લો વોલ્ટેજ ની લાઈન હોય એટલે જમીનથી 3 મીટર ઊંચાઈએ સ્ટે ઇન્સ્યુલેટરની મદદથી સ્ટે વાયરને કન્ડક્ટરને ઇન્સ્યુલેટ કરવામાં આવે છે. સ્ટે ઇન્સ્યુલેટર ચિનાઈ માટીમાંથી બનાવવામાં આવે છે અને તેનો આકાર ઈંડાના આકારનો હોય છે, બરાબર છે. અને તેમાં સ્ટે વાયર લગાવવા માટે બે કાણા એકબીજાને 90 ના એંગલે હોય છે. ઇન્સ્યુલેટરમાં કોઈ પણ પ્રકારનું ભંગાણ થવા છતાં સ્ટે વાયર જમીન પર પડતો નથી, બરાબર છે. એ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે. તો આ હતા આ ટાઈપના ઇન્સ્યુલેટર, સ્ટે ટાઈપના ઇન્સ્યુલેટર. હવે કયા કયા ટાઈપનું મટીરિયલ એમાં યુઝ થાય છે એનો જસ્ટ આ લેક્ચરમાં ઓવરવ્યૂ જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનું ડિટેલ એનાલિસિસ કરશું, બરાબર છે. તો કે લાઇન ઇન્સ્યુલેટર માટે કયા કયા પ્રકારનું મટીરિયલ જોશે? તો આપણે અત્યાર સુધી જે જોયું એમાં પોર્સેલિન અથવા ચિનાઈ માટી ક્યાં યુઝ થાય છે? તો કે મેઇન ઇન્સ્યુલેટર બનાવવા માટે ઝેટકોના ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશનમાં ઇન્સ્યુલેટર ચિનાઈ માટીનો સૌથી વધારે ઉપયોગ થાય છે, બરાબર છે. પછી બીજો ઉપયોગ શેનો થાય છે? તો કે મોલ્ડેડ એન્ડ ટફન ગ્લાસનો, બરાબર છે, ગ્લાસ ટાઈપના ઇન્સ્યુલેટરનો. ત્રીજો ઉપયોગ કેનો થાય છે? તો કે સ્ટે લાઇટનો, બરાબર છે. પોર્સેલિન ચિનાઈ માટીના ઇન્સ્યુલેટર હોય ને તો એ ઇન્સ્યુલેટર ચિનાઈ માટી, પ્લાસ્ટિક, કાઓલિન, ફેલ્સ્પર, ક્વાર્ટ્ઝ વગેરે સાથે યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરી અને તૈયાર કરવામાં આવે છે. નકરી ચિનાઈ માટી ચાલતી નથી. એમાં પ્લાસ્ટિક જોઈએ તો કયા પ્રકારનું? તો કે કાઓલિન પ્રકારનું. ફેલ્સ્પર જોઈએ, ક્વાર્ટ્ઝ જોઈએ, બરાબર છે. આ બધાનું મિશ્રણ કરવામાં આવે છે અને પછી એને મિશ્રણને જરૂરી આકાર આપવામાં આવે છે. અને યોગ્ય અને કંટ્રોલ ટેમ્પરેચરની ભઠ્ઠી હોય ને એમાં તપાવી અને ઇન્સ્યુલેટર તૈયાર કરવામાં આવે છે, બરાબર છે. પહેલા તો આનું મિશ્રણ બનાવવામાં આવે, પછી એને નિયંત્રિત ઉષ્ણતામાનની ભઠ્ઠીમાં એટલે કે યોગ્ય કંટ્રોલ ટેમ્પરેચરમાં તપાવવામાં આવે છે અને ઇન્સ્યુલેટર બનાવવામાં આવે છે. આ પોર્સેલિન સખત, લીસું અને ચળકાટ વાળું હોય છે. મીન્સ કે લીસું, એકદમ સ્મૂથ, શાઇની અને ઓછી છિદ્રતા વાળું હોય છે, બરાબર છે. અને ઇન્સ્યુલેટર માટે જરૂરી ગુણધર્મો પ્રાપ્ત કરે છે, બરાબર છે. જો ભઠ્ઠીમાં યોગ્ય ટેમ્પરેચર મેળવવામાં આવે તો ઇન્સ્યુલેટર બનાવવામાં આવે, ઇન્સ્યુલેટર બનાવીને ભઠ્ઠી તપાવવામાં આવે તો ઉત્તમ પ્રકારનું અને મિકેનિકલ સ્ટ્રેન્થ સારામાં સારી તાકાત વાળું ઇન્સ્યુલેટર બને છે. પોર્સેલિન ના ટેન્સાઇલ સહન કરવાની ક્ષમતા કેટલી હોય છે? 500 kg/cm², 500 kg/cm² ટેન્સાઇલ કેપેબિલિટી. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હોય છે અનુક્રમે? તો કે 60 kV/cm અને જાડાઈ ઉપર 70,000 kg/cm² જેટલી હોય છે. તો આ પોર્સેલિન જોયું. પછી આના પછી જોઈએ તો કાચના ઇન્સ્યુલેટર લગભગ એક સરખા અને એક પીસમાં ઢાળી શકાય એવા હોય છે અને કાચના લાઇન ઇન્સ્યુલેટરની ટેન્સાઇલ અને કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ
પોર્સેલિન કરતા વધારે હોય છે બરાબર છે. મિકેનિકલ સ્ટ્રેન્થ એન્ડ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કોના કરતા વધારે હોય છે? તો કે કાચ કરતા વધારે હોય છે. કાચની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હોય છે? 140 કિલો વોલ્ટ પર સેન્ટીમીટર. જાડાઈ પ્રમાણે હોય છે, આટલી તો મિનિમમ હોય છે, પણ 140 કિલો વોલ્ટ પર સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર 140 કિલો વોલ્ટ સહન કરી શકે. અને કાચના લાઇન ઇન્સ્યુલેટરમાં ટેમ્પરેચરની બહુ ફેરફાર થાય તો એની અસર થતી નથી. અને છેદની છિદ્રાળુતા મીન્સ કે કાણું પડવાની શક્યતા નહીવત હોય છે. તો આ હતું લાઇન ઇન્સ્યુલેટર બનાવવા માટે કયા ટાઈપનું મટીરિયલ જોઈએ છે. એમાં આ લેક્ચરમાં આપણે જોયું ચિનાઈ માટી અને મોલ્ડેડ ટફન ગ્લાસ, બરાબર છે. આવતા લેક્ચરમાં આના પછીનું સ્ટેલાઇટ મટીરિયલ આપણે જોઈશું. જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો આ લેક્ચરને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર અટેન્ડિંગ ધીસ લેક્ચર.